ને મિત્રો મજામાં મિત્રો આપણે રીઝનિંગ ના સમ જોઈ રહ્યા છે માં આ અગાઉ પૂછાયેલો એક સમ હતો કે ભાઈ ત્રિકોણો આની અંદર આકૃતિમાં કેટલા છુપાયેલા છે મિત્રો મેં અગાઉ વાત કરી હતી કે ડાયરેક્ટ આમ ગણવા ન બેસવું હોય તો પણ એક રીત છે અને એ રીતિ છે કે તમે એક ત્રિકોણ ડેવલપ જ કરો જેમ કે આ એક લીધી એટલે તમને ખબર જ છે કે આ એક છે પછી તમને એ પણ ખબર છે કે જ્યારે તમે આમ કરો છો ત્યારે જો આ બે ત્રિકોણ નવા ડેવલપ થાય છે બરાબર પછી જેમ તમે આમ કર્યું એમ તમે જ્યારે આમ કરો છો ત્યારે આ આખો આ એક ત્રિકોણ અને આ બે ત્રિકોણ તો આ પણ બે નવા ડેવલપ થયા પણ મિત્રો આ બંને લીટીને લીધે તમે જોતા હશો કે અહીંયા એક બે અને ત્રણ આ પણ ત્રણ નવા ડેવલપ થઈ રહ્યા છે તો એ તમે જોઈ શકો છો પછી તમે જ્યારે આમ કરો છો ત્યારે વળી પાછા બીજા બે ડેવલપ થઈ રહ્યા છે બીજી વાત કે તમે આ લીટીને લીધે જ જેમ કે આ અને આ લીટીને લીધે આ તો એ પણ ડેવલપ થઈ રહ્યા છે તો આ રીતે હજી તમે નજર કરશો તો તમને સમજાશે કે બીજું શું થઈ રહ્યું છે બહુ ધ્યાનપૂર્વક જોશો તો તમને સમજાશે કે લગભગ બધું કવરેજ થઈ ગયું છે અને મિત્રો જ્યારે બધું કવરેજ થઈ જાય ત્યારે તમે કાઉન્ટ કરી શકો છો બે ને બે ચાર ને પાંચ ને બે સાત ને ત્રણ દસ ને બાર તો જવાબ આવશે બાર તો મને લાગે છે આ મેક્સિમમ તો છે જ બરાબર એટલે બહારથી વધારે છે નહીં તો આવી કંઈક વાત તો જે લોકો આવા સમ હોય ત્યારે વિડીયો સ્ટોપ કરી અને ટ્રાય કરશે તો ખૂબ મજા આવશે અને જે મગજ કસવાનો આનંદ છે એ પણ મેળવી શકશો જોઈએ નેક્સ્ટ મિત્રો અહીં તમને અંકો આપ્યા છે અને અંકોને આધારે તમારે અહીં શોધવાનું છે કે કઈ સંખ્યા આવશે જુઓ જોઈએ વિડીયો સ્ટોપ કરીને ટ્રાય પણ કરી શકો છો 112 છે 16 છે 14 છે 72 છે 12 છે 12 છે 144 16 હા મિત્રો એક વસ્તુ તમે જોઈ શકતા હશો કે 14 ને તમે 8 વડે ગુણો તો 112 12 ને તમે 6 વડે ગુણો તો આવે અને 16 ને તમે 9 વડે ગુણો તો આ એક દેખાઈ રહ્યું છે હવે એક બીજું જુઓ 8 ના તમે ડબલ કરો તો 16 થાય છે 6 ના તમે ડબલ કરો તો 12 થાય છે તો 9 ના તમે ડબલ કરો તો 18 છે જી હા છે તો મિત્રો જવાબ આવશે 18 તો આવું કંઈક હોય છે આ ટાઈપનું પૂછાય છે અગાઉ પૂછાયેલું પણ હશે બસ આ રીતે આનંદ સાથે પ્રેક્ટિસ ચાલુ રાખો તો ખૂબ મજા આવશે મિત્રો તમારા બધાના સરસ મજાના રિસ્પોન્સ મળી રહ્યા છે પેપર સારા ગયા હોય તો એ લોકો પણ રાજીપો વ્યક્ત કરે છે ઘણા બધાની કોમેન્ટ્સ છે હું વાંચું છું મિત્રો બધાને હું જવાબ નથી આપી શકતો પણ તમે લોકોનો જાણો છો કે તમારો પ્રેમ પણ છે અને સમયના અભાવે હું નથી આપી શકતો પણ હું બધાની કોમેન્ટ વાંચું છું મિત્રો બ્રિજેશભાઈ શાહ પણ કંઈક લખી રહ્યા છે કે સર તમારા વિડીયો એટલા સરસ છે કે સાચે જ ઘણું આમાંથી શીખવા મળ્યું છે અને સાચે સૌથી વધારે તમારા જ વિડીયોઝ જોવા મને ગમે છે બીજા લેક્ચર્સ હું જોઉં છું પણ સૌથી વધારે તમારા જ વિડીયો મને બહુ ગમે છે તો મિત્રો વેરી ગુડ બસ તમારો જે પ્રેમ છે એ આ જાળવી રાખજો પ્રવીણભાઈ પણ વસાવા લખી લખ્યા છે કે ખૂબ સરસ સર અમને આપના વિડીયો બહુ જ ઉપયોગી થાય છે અને અમે કંઈક નવું શીખી રહ્યા છીએ બસ શીખવાનો આનંદ છે જ કલ્પેશભાઈ પણ કંઈક લખે છે સર તમારા વિડીયો જોવાની બહુ મજા આવે છે સ્માર્ટ વર્ક તમે બહુ કરો છો જી હા મિત્રો સ્માર્ટ વર્કનો જ તો જમાનો છે આપણે બધા સાથે રહીને સ્માર્ટ વર્ક જ કરીશું હાર્દિકભાઈ પણ કહી રહ્યા છે તમારી શીખવાડવાની રીત ખૂબ જ અલગ અને બહુ સારી છે વેરી નાઇસ સુપર્બ મિત્રો અહીંયા જો ગુજરાતનો નકશો મેપ ઓફ ગુજરાત એ ખાસ જોઈ લેજો કારણ કે એક અલગથી તમને જે અને એના પ્રશ્નો પણ હમણાં પૂછાતા હોય છે તો ગુજરાત નકશો આટલો સહેલો એવું એક આપણે સરસ બનાવ્યું છે તો જરૂર આ જોઈ લેજો બસ મિત્રો તમારો આ જે પ્રેમ છે એ પ્રેમ જાળવી રાખજો અને લોકોને બધાને જોડતા રહેજો કારણ કે આપણો એનડીસી પરિવાર એટલો બધો વિસ્તારો છે કે દરેક વિદ્યાર્થી હોશિયાર છે એ આપણે સાથે રહીને બધા પ્રૂવ કરીશું તો મિત્રો બસ મને મજા આવી તમને મજા આવી અને સાથે જે જોડાય છે બધાને પણ મજા આવી રહી છે તો કાલે વધુ તૈયારી સાથે મિલતે હૈ બ્રેક કે બાદ ઓલ ધ બેસ્ટ